હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય એસપીના પહેલા ભાગનું છઠ્ઠું ચેપ્ટર, જેના બીજા ભાગનો આ વિડીયો છે, જેમાં ઓર્ડરનો અમલ કરતા પત્રોની સમજૂતી આ વિડીયોમાં કરેલ છે. ચેપ્ટર નંબર 6, ઓર્ડર આપતા પત્રો, અમલ કરતા પત્રો અને રદ કરતા પત્રો. આ બીજા ભાગના વિડીયોમાં આપણે પહેલા ભાગના વિડીયોમાં જોયું કે ઓર્ડર આપતા પત્રો, એના વિશે વિગત આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ આ છઠ્ઠા ચેપ્ટરના બીજા ભાગના વિડીયોમાં અમલ કરતા અને પત્રોની આપણે ચર્ચા કરીશું. એ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 39 ઉપર આપેલ છે. ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો જે વેપારી ગ્રાહકને લખશે. વેપારમાં ગ્રાહકે આપેલ ઓર્ડરનો અમલ સમયસર થાય તે ખૂબ જ જરૂરી બાબત છે. તેથી વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલસામાન મોકલી આપે છે અને સાથે સાથે આ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકને લખે છે. ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણકર્તા સૌ પ્રથમ પોતાના માલસામાનમાં દાખવેલ રસ અને આપેલ ઓર્ડર માટે આભાર વ્યક્ત કરશે. ઓર્ડર આભાર વ્યક્ત કરતો ઓર્ડરનું સ્વીકૃતિ પત્ર ગ્રાહક લખે છે. ત્યારબાદ ગ્રાહકે આપેલ ઓર્ડરના અનુસાર કઈ રીતે પાલન થયું છે તે વગેરે બાબતો જણાવતો ઓર્ડરના અમલનો પત્ર લખવો જોઈએ. આ પત્ર સાથે બિલ ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ વગેરે બીડવા જોઈએ, ખાસ અને વીમા રસીદ. ખાસ કરીને આ વસ્તુ માટે જ ટ્રાન્સપોર્ટ રસીદ, વીમા રસીદ ને રેલવે રસીદ જે મોકલવા માટે જ આ પત્ર લખવામાં આવતો હોય છે, ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર. કેમ કે આ બધી રસીદો વસ્તુ પહોંચે એ પહેલાં ગ્રાહકના હાથમાં હોવી જોઈએ અને ગ્રાહક આ વસ્તુ લઈ અને જે ટ્રાન્સપોર્ટ કંપનીને આપશે ત્યારે જ ટ્રાન્સપોર્ટ કંપની એને માલની સોંપણી કરશે. એટલે માલ જાય એ પહેલાં ઓર્ડરની સ્વીકૃતિનો અમલનો પત્ર વેપારી ગ્રાહકને લખી દે. અને લખવાનો મેઇન હેતુ કે આ બધી વસ્તુ જે છે, આ જે બિલ ને છે એ વેપારીને ગ્રાહકને પહોંચાડી શકે. આમ ઓર્ડરનો અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રના ગ્રાહકને રજૂ કરેલ દરેક બાબતોનો સ્વીકારી અને વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય. ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે તેની સમયે માલસામાન પૂરતા પ્રમાણમાં ન હોય, કાં તો વધુ સમય મર્યાદાની માંગણી કરશે અથવા તો ઓર્ડરનું અંશતઃ પાલન કરશે અથવા તો અવેજી માલસામાન વિશે દરખાસ્ત મૂકશે. આ બાબતો ઓર્ડરના અમલને સંલગ્ન હોય તે અંગે પણ પત્ર લખવામાં આવે છે. અહીં આપણે જોયું ઓર્ડરની સ્વીકૃતિના અમલની પત્રની સમજૂતી. હવે આ પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, તો કે સૌ પ્રથમ તો ગ્રાહકના ઓર્ડરનો પત્રનો ક્રમાંક, તારીખ, મોકલવાના સમયનો ઉલ્લેખ, ઓર્ડર આપતો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. ત્યારબાદ બીજું છે, જે માલસામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તેની માહિતી પણ આપવી જોઈએ. ત્રીજું છે, બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલ વાહન રસીદ મોકલવા જોઈએ. ખાસ કરીને આ માટે જ આપણે પત્ર લખતા હોય છે. અને ચોથું, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંક બિલની રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરવી જોઈએ. પાંચમું છે, ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ કરવું જોઈએ. જો માલસામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો હોય તો વીમાની રસીદ પણ સાથે બીડવી જોઈએ. અને સાતમું, વેચાણ કરતા ગ્રાહક સેવા કરવામાં આતુર છે તે જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. આવી રીતે સાત બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. આ પત્ર લખતી વખતે, ઓર્ડરના સ્વીકૃતિનો પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતમાં પહેલું છે, પત્રનો ક્રમાંક, તારીખ મોકલવા અને માલસામાનનો ઉલ્લેખ. ઓર્ડર કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો પહેલાં તો આભાર માનવો જોઈએ, આભારથી વ્યક્ત કરવી જોઈએ. ત્યારબાદ જે માલસામાન મોકલ્યો હોય તેની સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. ત્યારબાદ બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અને રેલવે રસીદ, માહન વાહન રસીદ પત્રની સાથે બીડવા જોઈએ. બિલની કુલ રકમ પણ હારે લખવી જોઈએ. નાણાંની લેવડ દેવડ જો બેંક સાથે થતી હોય, બેંક દ્વારા થતી હોય તો બેંક બિલની રજૂ કરી ગ્રાહકને તેની જાણ કરવી જોઈએ. ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અનુસાર પેકિંગ અંગેની જે સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ કહેવું જોઈએ કે તમે જે મુજબ પેકિંગ કીધું તો એ મુજબ જ પેકિંગ અમે કર્યું છે.
અને વીમાની રસીદ પણ સાથે મેળવી જોઈએ, અને ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. આવી રીતે જુદી જુદી સાત બાબતોનો ઉલ્લેખ જોયો. હવે આપણે નમૂના તરીકે એના પત્રોની થોડી ચર્ચા કરી લઈએ. આનો નમૂનો આપણે પેજ નંબર 44 ઉપર પણ આપેલ છે, તમે જોઈ શકો છો કે ઘર વપરાશના ચીનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોંક્રીસ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલતો પત્ર. પેસ્તનજી એન્ડ સન્સ જે વેપારી છે, ગ્રાહક પ્રિન્સ કોંક્રીસને મોકલે છે. પેસ્તનજી એન્ડ સન્સ પેઢીનું નામ, એનું સરનામું છે 46 ચંદન માર્કેટ, સ્ટેશન રોડ, મોરબી, 363641, એના પિનકોડ અને ફોન નંબર આપ્યા અને સામે એની તારીખ લખવામાં આવેલી. પ્રિન્સ કોંક્રીસ ગ્રાહક પેઢીનું નામ છે. 16 દામોદર કોમ્પ્લેક્સ એનું સરનામું, ઉમા જોશી માર્ગ, ગાંધીધામ, એના પિનકોડ નંબર. ત્યારબાદ વિષય છે ઘર વપરાશના ચીનાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબતનો પત્ર. શ્રીમાન, આપનો તારીખ 10/2016 ઓર્ડર આપતો પત્ર સીધો સાથે બીડેલ ઓર્ડર પત્રકમાં મળ્યા. અમારા દ્વારા વેચવામાં આવતા ચીનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર. તમે મોકલાવેલ ઓર્ડર પત્રક મુજબનો માલ સામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે, જે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. બિલના નાણાંની ચૂકવણી દિન 30 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ પણ બીડેલ છે. ઉચ્ચ ગુણવત્તાનો માલ સામાન, ન્યૂનતમ ભાવ અને સમયપાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો એવી અપેક્ષા છે. આભાર. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. અને બિડાણમાં બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ જે આ પત્ર સાથે બીડવાની હોય છે. ત્યારબાદ બીજો છે, સત્યમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલ ટેક્સટાઇલના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર. વેપારી પેઢી છે સત્યમ ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જેનું સરનામું 403 હરેકૃષ્ણ કોમ્પ્લેક્સ, પ્રતિમનગર, એલિસ બ્રિજ, અમદાવાદ. ફોન નંબર અને સામે એના ઇમેલ આઈડી અને તારીખ. મેનેજર શ્રી, હોટલ રોયલ પ્લાઝા, રાજ પેટ્રોલ પંપની સામે, રાજમહેલ રોડ, જામનગર. ઓર્ડર અમલ કરવા બાબત. વિષય, શ્રીમાન, તારીખ 15/2016 રોજ પત્ર દ્વારા આપની હોટેલના સમારકામ એટલે કે રિનોવેશન માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના 1000 બોક્સ ઓર્ડર આપવા બદલ આભાર. આપના તરફથી મળેલ ઓર્ડર મુજબનો માલ સામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે, જે તમને 3 દિવસમાં આપના સરનામે મળી જશે. આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલેલ છે. નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ માલ સામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક પાલડી 4 રસ્તા અમદાવાદ દ્વારા કરવાની રહેશે, જે આપને યાદ આપવા ખાત જણાવીએ છીએ. આપ આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ પણ બીડેલ છે. ભવિષ્યમાં આવા જ મોટા ઓર્ડરની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ સેલ્સ મેનેજર સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બિડાણ છે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ, જે આ પત્રની સાથે બીડેલ છે. અહીં આપણે ઓર્ડરના અમલના પત્રો જોયા અને એને ઓર્ડરના અમલના પત્રોની સમજૂતી અને ઓર્ડરના આજે અમલના પત્રો લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, જે આ 6ઠા ચેપ્ટરના બીજા ભાગના વિડીયોમાં આપણે કવર કરી. હવે નેક્સ્ટ 3ઠા ભાગના વિડીયોમાં આપણે ઓર્ડર રદ કરતા પત્રો અને ઓર્ડર રદ કરતા પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતોની ચર્ચા કરીશું, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. આ વિડીયો જોયા બાદ તમારે આ બીજા નંબરનો લેટર મજબૂત બ્રિક્સ કંપની મોરબી બાંધકામ ટ્રેડર્સ વિસનગર તરફથી 1000 ટ્રક ઈંટોનો ઓર્ડર મળ્યો છે. તેમણે મળેલા ઓર્ડર બદલ ખરીદનારનો આભાર માની ઓર્ડરનો અમલ કઈ રીતે કર્યો તેની જણાવતો પત્ર લખો. આ પત્ર તમારે ફેસબુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.